આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનમાં આગળ જેમાં તમને જે ફંક્શન આપેલું હોય છે એ ફંક્શનની અંદર ચલનો સહગુણક અજ્ઞાત હોય તો કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરીશું. તો દાખલા નંબર 17 આપણને એવી રીતે આપી દેવો છે. દાખલા નંબર 17 કેવો છે કે જે 5.1 ટકા નંબર 17 છે. જરા ધ્યાન ધરો અહીંયા આમાં શું કહેવામાં આવે છે કે fx બરાબર ax plus b અને fx બરાબર bx plus c x less than or equal to અને x greater than 3 બરાબર આપણને આવી રકમ પહેલા મળી છે. પહેલા રકમ આપણે કરવાનું છે fx બરાબર ax plus 1 જેની શરત આપણને આપી દીધેલી છે. જેની શરત આપણી જોડે એવી છે કે x less than or equal to 3 અને બીજી શરત આપી દીધી છે dx plus b જેમાં x greater than 3 આપી દીધેલા છે. શું આપે છે x greater than 3 હોય તો વ્યાખ્યાયિત રીતે f એ 3 આગળ સતત હોય. વ્યાખ્યાયિત રીતે બીજી x બરાબર 3 આગળ સતત હોય. સતત છે તો સતત હોય તો e અને b વચ્ચેનો સંબંધ શોધો. e અને b વચ્ચેનો સંબંધ શોધો. આવો આપણે પ્રશ્ન પૂછો છો ધ્યાન આપો. જ્યારે આવી રીતની વાત હોય છે ત્યારે તમારે સંબંધની વાતના સતત હોય એમ તમને આપી દીધેલું છે. સતત છે એવો પ્રશ્ન આપણને પૂછો નથી. અત્યારે મેં એવું કહ્યું કે સતત હોય તો એ અને બી વચ્ચેનો સંબંધ શોધો. તો આપણે તો પહેલા મેં એક જ કામ કરવા જાઉં કે અહીંયા જે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 3 છે એ 3 કરતાં એક્સ કેવો છે આપણા માટે નાનો છે. અને જો 3 એ એક્સ કરતાં નાનો હોય તો આપણે જે લિમિટ લઈશું પહેલા ફંક્શન માટે એ લિમિટ 3 માઇનસ હશે. અને આ એક્સ 3 કરતાં મોટો છે એટલે આની જે લિમિટ લઈશું એ 3 પ્લસ હશે. બસ આટલું તમારે ધ્યાન આપવાનું તો તમામ આપણે થઈ જશે. સો જે લિમિટ જ્યારે સતત હોય એમ આપી દીધેલું છે ત્યારે તમારે x બરાબર 3 આગળ ડાબી બાજુનો લક્ષ અને જમણી બાજુનો લક્ષ શોધી કાઢવો અને સરખામણી કરવી બરાબર. એટલે હવે આપણે સીધો ઉપર જઈશું જેને આમાં ખબર પડી જવી જોઈએ. આવો જ્યારે આપી દીધેલો છે ત્યારે તમારે લિમિટ નક્કી કરી અને બંને બાજુના લક્ષ નક્કી કરવા. x બરાબર 3 આગળ ડાબી બાજુનો લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર લિમિટ 3 પ્લસ માઇનસ 1 3 માઇનસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ ax પ્લસ 1 બરાબર. અને અહીં બરાબર કરી દો તાર જમણી બાજુ લક્ષ એટલે બંને તમારા સાથે ચાલશે. કારણ કે જ્યારે e અને b વચ્ચેનો સંબંધ શોધવાનો છે ત્યારે આપણે બંને બાજુના લક્ષ જે પ્લસ હોય એને જમણી કહેવાનું અને જે માઇનસ આવતો હોય એને ડાબી બાજુનો લક્ષ કહેવામાં આવે છે બરાબર. હવે આપણે લખીશું લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 1 અને fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ dx પ્લસ 3. બસ આ વિધેયો તમારું હવે તમે બંને વિધેયમાં 3 કિંમત મૂકી દેવાની માટે 3a પ્લસ 1 બરાબર 3b પ્લસ 3 માટે 3a બરાબર 3b પ્લસ 3 માઇનસ 1 એટલે કે 3b પ્લસ 2. હવે એ વડે દરેક પદને બાકી નાખો 3b બાય 3 પ્લસ 2 થાય. અહીંયા 3 3 જતા માટે a બરાબર b પ્લસ 2 આપણને એ અને બી વચ્ચેનો સંબંધ બસ 3a પ્લસ બસ આટલું જ કરવાનું. જ્યારે તમારી પાસે આવો ક્વેશ્ચન આપી દેલો x બરાબર 3 આગળ સતત હોય એવું આપી દીધેલું છે તો તમારે માઇનસ પ્લસ લિમિટ નક્કી કરી અને ફંક્શનમાં સીધી મૂકી દેવાય. જે ઋણ હોય એને ડાબી બાજુ લક્ષ કહેવાય, જે ધન હોય એને જમણી બાજુ. બરાબર આ રીતે કરવાનું. તમારું એ કિંમત સુધી ગમે તે સુખ હોય તો એ જવાબ તમારું કન્ફર્મ થઈ જશે. ક્લિયર?
બરાબર કે પૂછું છું તમારે તો હવે આપણે જોઈએ દાખલા નંબર 18 માં છે લેમ્ડા ના કયા મૂલ્ય માટે fx બરાબર એટલે આપણે રકમ કયા લખવી પડે તો જ આપણે ખબર પડે બરાબર પર એ પણ જોઈએ લેમ્ડા ના કયા મૂલ્ય માટે fx बराबर लैम्डा कौंस में x स्क्वायर माइनस 2x जेनी शरत छे x इज दैट और इक्वल टू 0 और બીજો ફંક્શન આપણને આપી દેલું છે 4x + 1 અને એમાં આપણો છે x ગ્રેટર ધેન 0 બસ હવે પ્રશ્ન પૂછે દ્વારા વાક્ય દીધે દ્વારા વ્યાખ્યાયિત દીધે x બરાબર 0 આગળ સતત છે એવો પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન પૂછે એટલે તમારે લિમિટ લાવવાની છે x બરાબર દ્વારા વ્યાખ્યાયિત દીધે x બરાબર 0 આગળ સતત છે આવો પ્રશ્ન પૂછ્યો છે એટલે હવે આપણે સતત છે માટે જોઈશું તો બંને માટે આપણે જે ग्रेटर देन और जीरो और लेस देन और इक्वल माने लिमिट और नक्की कर लानी छे और બીજો એક છે કે x = 1 આગળ સતત એટલે શું કહી શકાય x = 1 આગળ સાતત્ય શું કહી શકાય એવો આપણે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણી પાસે અત્યારે બે ક્વેશ્ચન છે તો આપણે એક કામ કરી લઈએ કે પહેલા તે પછી આપણે કરીશું કે લેમ્ડા બરાબર cos x / x / 0 બરાબર છે ને ગાઈસ આ x બરાબર 0 આગળ સતત છે એ ચેક કરો છે છે એવો પ્રશ્ન પૂછો છો તો આ 0 કરતા x નાનો છે એટલે આમાં લિમિટ તમે 0 માઈનસ મૂકી દો બરાબર અને આમાં જે લિમિટ આવશે એમાં લિમિટ મૂકી દો 0 પ્લસ અને આ બંને પરથી તમે નક્કી કરી દો કે ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખું આવે છે જો સરખું આવતું હોય તો એ સતત છે સરખું ન આવે તો અસતત છે એટલે આ બંને લક્ષ આમાં સમાન શોધો એવું નથી કીધું એટલે આપણે બંનેના લક્ષ ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ અલગ શોધી અને આપણે નક્કી કરી દેવાનું છે કે સતત છે અને પછી x = 1 ની વાત પછી થશે એટલે આપણે બે વાત કરી દઈશું આ રીતે જે છે એનું નામ કરી દઈશું બરાબર હવે x = 0 આવવાનું ડાબી બાજુ લક્ષ કરી બરાબર અને એમાં લિમિટ x ટેન્ડ ટુ 0 માઈનસ કરી દેવાનું શું કરી લેવાના છે 0 માઈનસ કરી દેવાનું બરાબર એટલે તમને બંને બાજુનો જવાબ તમારી પાસે ખબર પડી જોઈએ ડાબી બાજુ લક્ષ એટલે જે ઋણ હોય તે એટલે કે 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ ટુ 0 માઈનસ લેમ્ડા કૌંસ માં 2x x² - 2x x² - 2x બરાબર હવે જોઈએ હવે લિમિટ મૂકો લેમ્ડા 0 - 2 * 0 એટલે લેમ્ડા * 0 બરાબર શું મળે તો 0 પરિણામ 1 કોના બરાબર તો આગળ લખી દેવા લિમિટ x ટેન્ડ ટુ 0 fx ડાબી બાજુ હવે જમણી બાજુના લક્ષ માટે આપણે ચેક કરીએ તો શું થશે તો લિમિટ x ટેન્ડ ટુ હવે 0 પ્લસ લખવાનું લખવા 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ ટુ 0 પ્લસ હવે એનું વિધેય જે હોય તમે લખી દો 4x પ્લસ હવે તમારી કિંમત 4 * 0 પ્લસ 1 એટલે 0 પ્લસ 1 બરાબર ફરક એટલે શું મળી આપણને તમારી બાજુ લક્ષ x ટેન્ડ ટુ 0 પ્લસ fx વાલ મળે છે અને અહીંયા શું મળે છે x ટેન્ડ ટુ 0 માઈનસ fx 0 હવે તમને ખ્યાલ આવી ગયો છે આપણે જેટલા દાખલા પણ આગળ ગણ્યા કે લિમિટ બંનેની સરખી ના હોય એટલે આપણે આવું વાક્ય લખીએ કે 1 અને 2 પરથી 0 - fx is not equal to limit x tends to 0 plus fx લખી દો અહીંયા તમે નોટ ઇક્વલ ટુ લખ્યું હોય એનો મતલબ એ કે કરો કે આપેલ વિધેય x = 0 આગળ સતત નથી તેથી વિધેય f એ x બરાબર 0 આગળ સતત નથી એની કિંમત સતત છે તમે લખી શકો
બરાબર આ રીતે તમારો એક્ઝામ્પલ નંબર 18 હવે બીજો ક્વેશ્ચન આપણે પૂછો છે કે x 1 આ સંસદ હવે x 1 તો તમે જોજો આ તો 0 કરતા x તો નાનો છે એટલે એમાં 1 લાગુ પડી શકાય નહીં એટલે તમારે x greater than 0 0 કરતા x મોટો એટલે 1 મોટો એટલે આના માટે તમારે ફંક્શન અને લિમિટ બંને ચેક કરવાની શું કહો કે x 1 છે તો ઉપર તો x 0 કરતા નાનો છે જ્યારે નીચેનું જે વિધેય છે એમાં x એ 0 કરતા મોટો થશે x 1 એ 0 કરતા મોટો હોવાથી આપણે અહીંયા fx અને લિમિટ બંને ચેક કરવાના અને બંનેના જવાબ સરખા જ્યારે એટલે આવું ધ્યાન રાખવાનું કે શરતો શું છે આપણે જેમ પાંચમા દાખલાની અંદર જોઈએ ગ્રાઉન્ડ રસો એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ કોણ કામ લાગે છે તો x 0 બંને હતા એટલે પ્લસ માં હવે x 1 આના માટે લાગશે કારણ કે આ તો 0 કરતા નાનો છે એટલે 1 એની અંદર આવવાનો જ્યારે અહીં 0 કરતા x મોટો છે એટલે 1 નો ઉપયોગ આપો એટલે તમારે હવે ફંક્શન અને લિમિટ બંને ચેક કરવી ઓકે તો આપણે પહેલા જાણી લેવું પડશે કોઈ વિરમસ્તવા કે c એવો ધારો એટલે dm બરાબર તો આપણે ધારો પડશે અને ધાર્યા પછી જ આપણે આગળ કામ કરીશું કિંમત તો તમારે એક જ મૂકવા છે તો પ્રશ્ન ઉભો થવાનો અને સીધું કરીએ તો પણ આપણો દાખલો પતી જશે કે જ્યારે x 1 માટે fx નું મૂલ્ય અને લિમિટ માટે પણ આપણે મૂલ્ય શોધી કાઢીએ તો આપણને બંને ખબર પડી જશે x 1 માટે f of x બરાબર 4x plus 1 એટલે કે 4 into 1 plus 1 બરાબર 4 plus 1 એટલે fx બરાબર આપણને કેટલા મળે એટલે f of 1 થાય શું થશે f of 1 બરાબર સીધું લખી દઉં બરાબર f of 1 લખી દઉં બરાબર f of હવે લિમિટ જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx જ્યારે આવું હોય ત્યારે એટલે દોસ્તો સમજી જવાનું કે ફંક્શન અને લિમિટ ની કિંમત આપણે સરખી જ આપવી પડે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 4x plus 1 એટલે કે 4 into 1 plus 1 બરાબર 4 plus 1 બરાબર 5 નંબર 2 અને આ નંબર 1 અને 2 માટે તમે લખી શકો છો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર f of 1 બરાબર 5 બંને લખો આ વન લખવા માટે આ બંને સરખ તેથી f એ x બરાબર 1 આપણ શું થશે સરખ છે તેથી f એ x બરાબર 1 આપણ સરખ છે બસ આ પૂછો એટલે અહીંયા જે કિંમતો હોય છે એ કિંમતોને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું તો વાંધો આવશે હવે આગળ જોઈએ કયો દાખલો આવે છે 20-21 થઈ ગયા છે 22 માં આપણે ફંક્શન ની આપણે વાત કરવાનું એમાં એવું આપે છે કોસ પછી સેન કોસેક અને કોટ કે એમાં વિધિ આવે છે અને એમના માટે હું ખાલી સતત જ ચકાસ એવો સીધો કેસ્ટર તમને કહી દેલો છે કે કોસાઇ પછી છે કોસે અને ત્રીજું છે સેક અને પછી છે કોટ કોટેન વિધેયના સર હવે આમાં શું કરવાનું આમાંથી આપણે કોઈ પણ એક પેક શોધીએ બાકીના બધા તમારા માટે રાખવાના હશે બરાબર પછી 23 નો જે દાખલો છે કે sin x / x x less than 0 અને x plus 1 x greater than 1 વાક્ય દીધે f અસતત હોય તો બને એટલે અસતત છે કે કેમ એ દાખલા નંબર 10 11 12 પ્રમાણે જે આપણે બીજી રીતમાં ગયા બીજી ત્રીજી રીત જે પાઠ હોય તેમાં એટલે કે દાખલા નંબર 10 11 12 પ્રમાણે તમારે ગણવાનું છે બરાબર બે સરળ આપણે 22 માં તે આપણે પહેલા ચેક કરી લઈએ અને એમાં ફંક્શન અને બધામાં ફંક્શન અને લિમિટ ચેક કરો બંને વખતે જવાબ સરખા જ આવશે ચિંતા કરવાની જરૂર છે પણ કોસ અને સાઈન હોય ત્યારે તમારે શૂન્યનો ગણ નથી લખવાનો જ્યારે સેક કોસે અને ટેન કે કોટ હોય ત્યારે તમારે સરળ કરવી પડશે કારણ કે સરળમાં શૂન્યનો ગણ બાદ કરવો પડશે બસ એટલે આપણે એ પણ જોઈએ કોસ કે શૂન્યનો ગણ શું હતો તો આપણે આગળના ધોરણ ભણી ગયા કે કોસના શૂન્યનો ગણ છગડે કોસમાં 2n + 1 ઇન્ટુ π / 2 n બિલોંગ્સ ટુ z અને સાઈન માટે n / n બિલોંગ્સ ટુ z આપણને આટલી ખબર છે એવું આપણે ધ્યાનમાં રાખીશું એટલે એ જે શૂન્યનો ગણ છે એ બાદ કરી દેવા જેમ જેમ આવે પહેલા આપણે કોસ લઈએ શું લઈશું કોસ એટલે એની વાત કરીએ દાખલા નંબર 22
पहलो आपने फंक्शन लिए f x बराबर cos x है कोई फंक्शन से cos x अबे आपने dl बराबर आ रहे हैं जाए बंदे सामने करण होए तब तब आप उसको पर जवाब माने c डिनाउंस को आ रहे ना करो दारो अबे तब पहला f x का उपयोग करो f x बराबर cos x माने f of c बराबर cos c नंबर है હવે લિમિટ માં જતા એટલે કે કરવાની જરૂર છે ને આ તમને આવડે છે આવશે લિમિટ x ટેન્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્સ ટુ c cos x બરાબર cos c નંબર પરિણામ ની તમને જે પડશે લિમિટ x ટેન્સ ટુ c fx બરાબર f of c બરાબર cos એટલે આપણે આ લિમિટ નો જવાબ અને આન્સર પણ બંને જવાબ દર વખતે લખીએ છીએ અથવા cos c વચ્ચે લખી દો તો f of c પાછળ લખી દે બરાબર એટલું તમારે ધ્યાન રાખવાનું એટલે કે f a f a x બરાબર c આ શું થઈ જશે f a c આગળ સતત છે એવું c બિલોંગ ટુ r f a દરેક c બિલોંગ ટુ r લખીએ તો સારું રહેશે કારણ કે ઉપર c બિલોંગ ટુ r આગળ સતત એટલે f એ r માં સતત છે તો તમારે એક વાક્ય વધી જશે f એ r માં સતત છે માટે f સતત છે તો વાક્ય વધતા જાય બીજો કઈ ફેર પડે નહીં f એ c ગણ શું આગળ સતત છે તો f એ r માં સતત f સતત છે હવે આપણે જે શૂન્યનો ગણ બાદ કરવાનો છે એવો એક દાખલો ગણી લઈએ એટલે તમને એના પરથી ખબર પડે બીજો છે c અને પછી છે બીજો છે cos x ત્રીજો છે sec અને ચોથો છે cot તો આપણે બીજો ગણ કરે એટલે sec cot તમને ખબર પડી જશે cot નો જે વિસ્તાર આવશે એ વિસ્તાર sin માં જે પ્રમાણ ચાલતો હોય એ પ્રમાણે કે જે હોય તે તમારે કરવાનું છે અને ત્રીજો વિધેય છે બરાબર આપણે cos x કરી જેમાં 2n + 1 pi / 2 આપણે બાદ કરી લઈએ એટલે cos નો શૂન્યનો જે ગણ હોય એ તમારે આમાંથી બાદ કરો તો પહેલા આપણે લખી દઈએ cos ના શૂન્યનો ગણ cos ના શૂન્યનો ગણ આ જે ગણ છે તમને ખબર હોય છે કૌંસમાં 2n + 1 ઇન્ટુ pi / 2 અને n બિલોંગ્સ ટુ છે આ cos માં તો જો આ cos હોય શૂન્યનો ગણ તો sec માટે શૂન્યનો ગણ આ રહેવો આપણે લખતા હોય પણ એટલે કે r ને આમાંથી બાદ કરે r માંથી આ બાદ કરીશું એટલે આપણને sec ના શૂન્યનો ગણ મળી જશે એટલે લિમિટ માને બધે તમારે પ્રશ્ન સોલ્વ થઈ જશે એટલે આ વસ્તુ તમારે કરવાનું છે હવે આપણે લખીશું df બરાબર r માઇનસ q કરી નાખવાનું હવે આપણે ફંક્શન લખી દઈએ fx બરાબર cos cx હવે આપણે લખીશું df બરાબર df બરાબર માઇનસ 2n + 1 / 2 n બિલોંગ્સ ટુ z y / 2 n બિલોંગ્સ ટુ આવો તમારે લખવાનું એટલે કે પછી ધારો કે c બિલોંગ્સ ટુ r હોય ત્યારે પણ આ વસ્તુ તમારે બાદ છે બતાવવાનું છે 2n + 1 y / 2 અને n બિલોંગ્સ ટુ છે બરાબર આવો તમારે લખવાનું છે હવે તમે તમારે કદાચ કરો ચાલુ કરી દેવાનું હવે આપણે કશું કરવાનું છે આપણે એક દાખલા છે ચાલુ કરી દે f x બરાબર c o s c n બરાબર 1 પર શું થશે sin x ની cos x કોનો વ્યસ્ત sin x નો વ્યસ્ત બરાબર તો આપણે sin તો મારે cos ના શૂન્ય માંથી મે જો cos x લખ્યું હોય તો મારે અહીંયા શૂન્યનો ગણ બદલાઈ જશે એટલે આપણું પડે છે n pi બિલોંગ્સ ટુ z થશે તો આપણે અહીંયા શું ફંક્શન જ બને લાગે 2n + 1 pi / 2 n બિલોંગ્સ ટુ z બને બરાબર છે અહીંયા આપણે cos x નો સેટ કરી દીધો એટલે મારે કામ થઈ ગયું પણ આ cos x છે sec x બરાબર cos x હવે f of c બરાબર 1 / cos c તો cos કોનો વર્સસ sec c બસ એટલે શૂન્યનો ગણ અલગ થઈ ગયો આપણે હવે લિમિટ જોજો તો બંને જવાબ સરખા જ આવી જશે લિમિટ x ટેન્ડ ટુ c
16 है लिमिट x tends to c f(x) बराबर लिमिट x tends to c sec(x) હવે આને આપણે cos માં ફેરવવાનું છે એટલે લિમિટ x tends to c 1 upon cos x cos x बराबर लिमिट x tends to c 1 छेद માં બંને લિમિટ અલગ કર દેવાની છે x tends to c cos x એટલે કે આ તો કચડ થઈ જશે કે બને જ છે છેદ માં cos અને 1 cos c એ sec c નું શું છે વ્યાસ આ નંબર આવે કોના બરાબર થઈ ગયો લિમિટ x tends to c f(x) બરાબર આવશે પરિણામ એક અને બે પરથી તમને ખબર પડી જાય છે કે લિમિટ પરિણામ એક અને બે પરથી લિમિટ x tends to c f(x) बराबर f of c बराबर sec c बताओ पहले देखी f a c belongs to r minus 2 n plus 5 by 2 n belongs to z अगर सतत छे એટલે કે f a c belongs to r એટલે r માં સતત છે પણ r માં સતત હોય તો f a સતત છે જે ઉપર મેં ત્રણ વાક્ય લખ્યા એમાં ત્રણ વાક્ય લખવાનું આ વસ્તુ કરવું પડશે કે તેથી f a c belongs to r minus 2 n plus 1 pi by 2 n belongs to z આગળ સતત છે માટે f a r માં r પર સતત છે એટલે f a સતત બસ હવે માની કે તમને એ cos a કાગળ તમારે એ શૂન્ય નો ઉપયોગ કરવો બરાબર છે કારણ કે cos a એ sin નો ઘેર છે અને સ્કેલ માટે n pi એટલે શૂન્ય sin નો કે શૂન્ય નો કે તમને ઓપન ઇન્ટરવલ અને કોટ જે છે cos ના શૂન્ય નો બનવા છે એ આપણે ઓપન ઇન્ટરવલ આપણે 11 માં ની અંદર આવા સૂત્રો જોઈ ગયા તો દાખલા નંબર 22 ની અંદર આ જે બે દાખલા છે એવી રીતે બાકીના બે તમારે જે છે તમારે કરવાના છે બરાબર હવે આપણે આગળ જોઈએ કે દાખલા નંબર 23 જે છે કે fx બરાબર sin x / x કયો છે sin x / x અને એમાં શરત આપી દીધી છે તમને x less than 0 એટલે એમાં 0 કરતો x નાનો છે બરાબર અને બીજો આપણે જો છે કે fx બરાબર x + 1 શું આવેલું છે x + 1 અને x + 1 આપેલો હોય ત્યારે આપણે લિમિટ પહેલા ફંક્શન માટે એ બિલોન્ગ્સ ટુ આ દાખલા નંબર 10 11 12 જે ગણ્યા એ પ્રમાણે તમારો પ્રોસેસ ચાલુ રાખવાનો છે એટલે દાખલા નંબર 23 જે દાખલા નંબર 6 10 8 એ જે દાખલા ગણ્યા એ પ્રમાણે તમારે જવાનું છે બરાબર હવે આપણે એના પછી દાખલો શું આવે છે એ જરા જોઈએ એટલે તમારે આગળ કામ થાય કારણ કે જો આપણે એકાદ લેક્ચર કે બે લેક્ચરની જરૂર પડશે બરાબર છે એકાદ બે લેક્ચરની જરૂર પડશે તો બંને માં આપણે એક લેક્ચરમાં થઈ જતું હોય તો સારું કારણ કે આ લેક્ચરમાં આપણે ઘણા બધા પાઠ શાંતિથી જોયા કે તમારો કોઈ વાંધો નહીં આવે ચેપ્ટરમાં કોઈ પણ એક્ઝામ્પલ આવશે તો તમારું કામ થઈ જશે તો હવે દાખલા નંબર 24 અને 25 લે છે એમાં શું કહે છે એ જોઈએ જો ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ 0 હોય તો બે શરત આવે આવો ધ્યાન રાખજો બરાબર માનો કે 24 મો દાખલો જે છે fx બરાબર x² sin 1 upon x sin નો ખૂણો 1 upon x અને એમાં લખેલું છે x is not equal to 0 x 0 નથી ત્યારે આપણે df બરાબર r ધારી અને કોઈ c બિલોન્ગ્સ ટુ r અને ફંક્શન અને વિધેય ચેક કરી લો એટલે સતત આવી જશે x બરાબર 0 બરાબર x માં અને x બરાબર 0 હોય ત્યારે તમારું ફંક્શન પણ 0 છે એ વખતે આની અંદર પણ તમારે 0 મૂકીને સાબિત કરવાનું તો આ પ્રમાણે જે 24 નો દાખલો છે એ પ્રમાણે પછી 25 નો દાખલો પણ છે એટલે બંને સેમ છે એમ કહીએ તો પણ ચાલશે પણ નોટ ઇક્વલ ટુ 0 અને ઇક્વલ ટુ 0 હોય ત્યારે તમારે બે વિકલ્પો કામ લાગશે કેટલા વિકલ્પ કામ લાગશે માત્ર બે માનો કે આપણે વિકલ્પ જે બે છે sin x બરાબર છે અને પછી જે sin x² sin² 1 upon sin into 1 upon x x is not equal to 0 બરાબર છે એમાં સીધાની અને આપણે ફંક્શન અને લિમિટ ચેક કરી લઈએ તો બંને જવાબ સરખા રહે છે અને ત્યાર પછી x બરાબર 0 આગળ બંને પર ચેકિંગ કરવાનું પહેલા c is not equal to c બરાબર 0 એટલે કે x બરાબર 0 એટલે આપણે લખી દઈએ df બરાબર r ધારો કે
सी बिलोंग्स टू आर હવે તમારે fx મળતા fx બરાબર x² sin 1 x માટે f ઓફ c c ધારો કે ધારો કોઈ પણ તમે ધારી શકો છો બરાબર જે આપણે પહેલામાં ચર્ચા થઈ એટલે f ઓફ c બરાબર c² sin 1 x નંબર હવે એના માટે લિમિટ જોઈએ લિમિટ x tends to c fx બરાબર લિમિટ અહીંયા લખવાનું આવ્યું છે કે વિકલ્પ એક સી બિલોન્ગ્સ ટુ આર વિકલ્પ એક સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માં બરાબર સી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માં બરાબર સી સ્ક્વેર ઇન્ટુ સાઈન 1 અપોન સી હવે તમે જોઈ શકો છો કે બંને જવાબ કેવા થઈ ગયા હતા લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર સી સ્ક્વેર ઇન્ટુ સાઈન 1 અપોન c બરાબર f ઓફ c माने f a એટલે કે d થી f a c is not equal to 0 આવવા શું થશે સતત છે શું છે સતત છે બસ આવું લખો નોટ ઇક્વલ ટુ 0 બે સર પહેલા જે ફંક્શન હોય એને ચેક કરો અને હવે 0 માટે પણ ને ચેક કરે એમાં પ્લસ માઇનસ ની જરૂર આવતી નથી એટલે આપણે વિકલ્પ બીજો કરી લઈએ એટલે આ પ્રમાણે તમારે પછી કયા દાખલા છે फंक्शन તો આપણે લક્ષમાં તો જવાનું નથી લક્ષમાં જવાનું લિમિટ લખી દીધી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર ઇન્ટુ sin 1 / x એટલે કે 0 નો સ્ક્વેર ઇન્ટુ sin 1 / 0 પણ 0 નો સ્ક્વેર 0 કૌંસમાં આવે એટલે છે બરાબર 0 નંબર હવે બીજો વિકલ્પ અને બીજો વિકલ્પ આપણને સીધો લાગ્યો છે f ઓફ 0 બરાબર 0 નંબર છે તમે fx બરાબર 0 લખો તો f ઓફ 0 એટલે આપણો કોણ લખી શકાય f ઓફ x બરાબર f 0 બરાબર 0 કારણ કે આ બધું બંને સરખા થઈ જાય એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f ઓફ 0 બરાબર 0 આવશે એટલે રીતે c બરાબર 0 આગળ સતત છે c બરાબર શું છે 0 આગળ સતત છે તો આ જ પ્રમાણે તમારો જે દાખલો છે એવો છે એની આપણે થોડી વાત કરી કે દાખલા નંબર 25 એવો છે કે fx બરાબર sin x - cos x અને એમાં એવો આપણે કીધેલો છે કે x ઇઝ નોટ ઇક્વલ જો ફંક્શન હશે એની સામે નોટ ઇક્વલ 0 છે અને જો કિંમત એટલે કે અચળ વિધેય હશે ત્યાં આગળ ઇક્વલ હોય જ્યારે ઇક્વલ ટુ 0 નોટ ઇક્વલ ટુ 0 આવે ત્યારે માત્ર બે શરત લાગે પહેલામાં જે ફંક્શન છે એ આપણે જે શરૂઆતમાં જે દાખલા ગણ્યા એ દાખલા પણ આ df બરાબર આ પર df સબસેટ આકે અને c બિલોન્ગ ટુ k બિલોન્ગ ટુ r ધારી અને તમારે લિમિટ અને ફંક્શન જોઈએ લિમિટ અને ફંક્શન હંમેશા સતત જ આવશે બરાબર એટલે આ પ્રમાણે તમારે 25 માં પણ દાખલો છે કે fx બરાબર sin x - cos x x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને બીજો છે માઇનસ 1 x બરાબર 0 દ્વારા ભાગ્યા એટલે 24 પ્રમાણે તમારે 25 માં પણ દાખલો જોડે કરી દેવાનો છે બરાબર એટલે આટલું કામ તમારે કરવાનું એટલે દાખલા નંબર 23 માં જે છે એ દાખલા નંબર 23 માં છઠ્ઠા સાત માર્કમાં પ્રમાણે જવાબ છે અને 22 માં દાખલામાં આપણે જે બે વિધિ બાકી છે એ પૂર્ણ કરવાના તમારે બરાબર એટલે બને ત્યાં સુધી તમારા બધા દાખલા અહીંયા થતા રહે છે હવે એ બે રીતમાં આપણે કામ કરીશું કદાચ એક રીતમાં પૂરું થાય તો પ્રયત્ન કરીશું એટલે તમારા સાથે જો ઘણા બધા પાઠ થઈ ગયા છે આજે 18મો પાઠ થયો છે બસ એટલે બને ત્યાં સુધી આપણે બધા જ દાખલા ગણવાના પ્રયત્નો કર્યા છે હવે તમારી પ્રેક્ટિસ કેવી છે એના પર આ વસ્તુ ચાલશે જો તમારી મહેનત સારી અને આ રીતે પ્રયત્ન કરશો તમે થોડો ગણવાનો કરે કારણ કે ઘણા દાખલા હશે બીએસઆઈ તમારી પાસે દર્પણ હશે ડેલિવર એક્સ્ટ્રા દાખલા હશે જે આ પ્રકારના ઘણા બધા
એની પ્રેક્ટિસ કરવાની છે બરાબર ઓકે ચલો